करीले करा गुरुजी ने સંસ્કૃતિમાં ગુરુ વિના પાર પોગી હગાય જ નહીં. ઘણા પ્રશ્નો કરે કે ગુરુ શું કરે, ત્યારે જવાબ દેવાનો મન થાય ગુરુ હું નો કરી હગે. ત્યારે ઈ એટલી શક્તિ લઈને બેઠા હોય ત્યારે એને ગુરુપદ મળ્યું હોય. કેટલા ભજનો, એક રાત નહીં, નવ દિવસની કે સાત દિવસની સપ્તાહ કરો તો સાત દિવસ સુધી ગુરુનો મહિમા ના જ ભજનો આવ્યા કરે. આજ ભજન આવ્યું હોય કાલ નો આવે, કાલ આવ્યું હોય પરમદી નો આવે. એટલા ગુરુ પરંપરાના ભજનો. સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ મેલી દિયો અંતરના અભિમાન. ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું, સદગુરુનું થઈને રહેવું દાસ. આ દરેક સંતોએ ગુરુનો મહિમા વર્ણન કર્યો છે. પણ મારે જે ભજન રજૂ કરવું છે, એક એવા સદગુરુની છાયામાં બેઠા છીએ. ગુરુ દેવન કા દેવ, દેવોનો દેવ ગુરુ. ગોવિંદ કરતા ગુરુને અધિક કરી માનો. ગોવિંદ કરતા એટલે ભગવાન કરતા એક ડગલું ગુરુ આગળ ભજનોમાં સાક્ષી પુરાવે કે મન કરી લે દ્રઢ વિશ્વાસ આ તારી પૂર્ણ થાય સબ આશા મારો સદગુરુ હે સાચા. એમાં એક કડીમાં લખ્યું છે કે ગોવિંદ કરતા ગુરુને અધિક કરી માનો એમ પ્રગટ વેદ પ્રકાશ. શાસ્ત્રો વેદ પુરાણમાં લખ્યું છે કે ભગવાન કરતા ગુરુ એક ડગલો આગળ છે. કે કૃષ્ણને રુક્ષ્મણી રથમાં ચોડાણા એમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. કૃષ્ણ ભગવાનના ગુરુ દુર્વાસા એને ભગવાને રથમાં બેહેડા ને એ ધોહરું કાંધ ઉપર, એક ધોહરા ઉપર એની રાણી રુક્ષ્મણી જોડાણા, અને એક રથ ઉપર ભગવાન કૃષ્ણ પોતે એક ધોહરું પોતાના ખંભે લીધું ને એના ગુરુના રથની અંદર બે જેમ બળદિયા જોડાય એમ જોડાણા, અને એના ગુરુને રથમાં બેહાડીને લઈ ગયેલા. આ પ્રગટ વેદ પ્રકાશ સદગુરુ હે સાચા. હજી કાલ હવારની ઘટના કે ભવાયાનું પેડું રમવા માટે થઈ, અને બાપુ કર્મણ ભગત જે ગામમાં રહેતા હતા હરિજન સંત ઈ ગામમાં ગયું. વ્યાસ એટલે ભવાય એક પ્રકારના
રોજ રાત્રિના ખેલ નાખે. એમાં એક દિવસ ભવાઈ હવે બધાએ કીધું કરમણ દાદાને કે તમે ગામ બારોબાર રહ્યો છો, પણ દાદા તમે જો ભવાઈ જોવા આવો ને તો બીજા ગામના અમુક વડીલો આવે જોવા માટે, તમે પધારશો ને? તો કે ભાઈ અમે એવા ભવાયા ભવાયા જોઈ નહીં, ભજન ભજન હોય તો કયો, તો હા ભણવા આવીએ, ભજન અમારો શોખ છે. તો કે ના તમે આવો પાંચ પૈસા, અમે એક જાતના બ્રાહ્મણ છીએ, વ્યાસ છીએ, ભવાયા છે. એટલે કરમણ દાદાએ બરોબર હા પાડી કાલ ને ભાઈ તાને પાંચ રૂપિયા જડતો હોય તમે, એટલે આમ જે ભવાયાનો ચોકમાં રમતા હતા ને એમાં છેવાડે ખાટલો નાખીને કરમણ દાદા બેઠા. ભવાએ ખેલ નાખ્યો ચેત મચ્છંદર ગોરો ખાયા. કિશન સાંભળવા જેવી ઘટના, કારણ કે આની ફરમાઈશ છે. હવે તમારા બે વચ્ચે મારું પૂરું થઈ જાય, પછી કરજો નવરાત આવતી સત્સંગ. મારે જે આ વાત કરવી છે બે મિનિટનું જ પ્રસંગ છે કે કરમણ દાદા બેઠા ને અહીં ચેત મચ્છંદર ગોરો ખાયા, એમાં જે લખીરામ નામનો ભવાયો હતો જેનું આ ભજન, લખીરામના ઘણા ભજનો, આખું પુસ્તક છે એનું બાપુ, જેમ ગંગા સતી પાનમાઈનું છે એમ લખીરામનું. એ લખીરામ આમ આવ્યો ગોરખ બની આદેશ અલક, અને બાપુ અહીં કણે એણે એ બધી આ દોરિયું બોરિયું ઓલી ગરમ બાંધેલી ને ટોકરો બાંધેલો ને હાથમાં ખપ્પર ને હે ત્રિપુણ ને મોટી જટા ને એવો બનીને આવ્યો ચૈત મચ્છંદર ગોરખાયા. અને એમાં ચોકમાં સમાધિ લગાડી નિરંજન કરી નામ સમાધિ લગાડી. આખી રાત કરમણ દાદાએ ખેલ જોયો. પછી બીજે દિવસે કીધું કે કાલનું ખર્ચ કરમણ દાદા કે મારા તરફથી, જેના તરફથી ખર્ચ હોય ને એટલે દિવસ સાંજના ટાઈમે ભવાય ઉઘરાવા જાય પૈસા, એટલે ઓલો લખીરામ કરમણ દાદાને પૈસા ઉઘરાવા ગયો. એટલે કરમણ દાડો કે હરિજન સંત હતા, એને કીધું કે લખીરામ પૈસા દેવા છે પણ તું અંદર આવી મારી ડેલીમાં. તો કે અમે વ્યાસ ભવાયા. તો કે ભાઈ હાલની પૈસા જોતો હોય તો મારે ભાઈ વાતો કરવી તારી એને. એટલે સાનું લખીરામ કરમણ દાદાની ડેલીમાં ગયો ઓસરીમાં, પછી રૂમમાં બેહેડ્યો. એ કે પૈસા દઉં પણ તે જે કાયલો લો સમાધિ લગાડી હતી એનો ભેદ તો મને બતાવો. ચોક વચારે જે તે સમાધિ લગાડી મારા બાપ, અદભુત, એનો મને ભેદ બતાવો પછી પૈસા આપો. તો કે દાદા એ તો અમે ખોટું ખોટું એ ગોરખ બન્યા હોય અને અમે ખોટું ખોટું એ સમાધિ લગાડી હોય. તો કે પણ ખોટું ખોટું તો ખોટું ખોટું લગાડે પણ બહુ રૂડો એમાં તો બહુ લાગે. એટલે એને તો પદ્માસન લગાડીને ખોટે ખોટા શ્વાસ લગાડીને આમ જ્યાં સમાધિ લગાડીને ત્યાં કરમણ દાદા એના માથા ઉપર હાથ મૂકી દીધો. લખીરામના હાથ મૂક્યા ભેગું તો એ 15-20 મિનિટ અડધી કલાક પોણી કલાક કલાક સુધી લખીરામ ક્યાં ખોવાઈ ગયો લખીરામને કાંઈ ખબર ન રહી. અને જેવો માથેથી હાથ લીધો ને અને જે આંખ ખોલીને ત્યાં તો લખીરામ બીજો, આંખ ખુલ્યા ભેગી તો એને દુનિયા બીજી મંડી દેખાવા. એને એમ થયું કે ક્યાં હોય ગયો હું, કઈ દુનિયામાં હતો. અને પછી જે લખીરામે ખેલ નાખ્યો ને એ લુગડા પહેર્યા પહેર્યા મારા બાપ પછી જિંદગી ભેર ઉતાર્યા નહીં. અને એણે જે સમાધિનું વર્ણન ચોકમાં કર્યું એની બેન કે હાલ મારા બાપ ઘેરે હાલ, હવે આ કપડાં બદલાય, હવે આપણે ભવાયા નથી રહ્યા, હવે હવારે ખેલ ઉતારી નાખવાનો હોય. અને ત્યારે લખીરામે એક ભજન લખ્યું અને એ ભજનની આ ભાઈની ફરમાઈશ છે. અને લખીરામ શું કહે છે કે બેની મને ભીતર સદ ગુરુ સગડી વાળી આજણ ગુરુ કરમણે આજણ
ਕੁੱਟੀ ਮਾਲਾ ਦੇ ਗਈ ਮਨ ਤਾਲੀ ਇਹ ਮਾਰੀ ਬੇਨੀ ਰੇ ਬੇਨੀ ਮਨੇ ਭੀਤਰ ਸੁਧ ਗੁਰੂ ਘੜੀ ਘੜੀ ਕਿੰਨਾ ਘੜੀ ਆਣਾ ਵਾਂਗੇ ਇਹ ਓਲੀ ਛਤਰੀ ਸਰਾਗ ਰਾਗਿਣੀ ਜੜਕਤ ਜੋਤੀ ਜਾਗੀ ਜਰੂਖੇ ਜਾਲਨੀ ਵਾਗੀ ਜੀਣੀ ਮਾਰੀ ਬੇਨੀ ਗੇ ਬੇਨੀ ਮਨੇ ਗੁਣ ਤਖਤ ਪਰ ਗਾਇਓ ਕਰਮਣ ਚਰਣੇ ਲਖੀ ਰਾਮ ਬੋਲਿਆ ਗੁਰੂ ਜੀ ਕੋ ਪਾਤ ਪਿਆਲੋ ਮਨ ਪਾਇਓ ਏ ਮਾਰੀ ਬੇਨੀ ਅਨੇ ਜੇ ਜਗ੍ਹਾ ਉੱਪਰ ਬੈਠਾ ਸੀ ਜੇ ਬਾਪਾ ਨੀ ਛਾਇਆਮਾਂ ਬੈਠਾ ਸੀ સાત સાત વર્ષના વાણા વાઈ ગયા પણ હજી એમ લાગે બાપો હાજરા હજુ બેઠો છો એમ થઈ ગયા જ કરીએ ગયા જ કરીએ એના ચરણમાં બીજે બધે બિલ થી ગાતા હોય દિલ થી ગાય અને વાણી બહુ પ્રિય હતી અને બ્રાહ્મણ ના મુખ ની એટલે એક એક રાઉન્ડ ની અંદર એક એક ભજન એવું મારા હૃદય ના ઉર્મી નું જે કઈ મને અંદર થી બાપા ગૌડાવે ને એમ એવા અમારા બાપા રામ કિશોર દાસજી મારા બાપા રામ કિશોર દાસજી અમે સૌ છીએ તમારા દાસ અમારા રામ કિશોર દાસ બાપજી વાકિય હનુમાન દાદા તમારી એ કાયમ રહેતા સાથજી વાકિયા હનુમાન હનુમાન દાદા તમારી એ કાયમ રહેતા સાથજી ગુરુ હનુમાન દાસ
पारस लोढ़ने कंचन करे पण संत करी दिए आप समान पारस लोढ़ने कंचन करे ए पण संत करे आप समान रो बापू नी ऊपर तमे करुणा करी रो बापू ऊपर तमे करुणा करी इने आप दीधु तमे तमाम आप दीधु इने तमाम एवा अमारा राम किशोर दास बानी राम किशोर संत नी गति कोई संत जाने के मैं अपना जीवन संसारी नूं नथी काम जी आवा संत नी गति कोई संत नी गति कोई कोई संत जाने के मैं अपना जीवन संसारी नूं जंगल पहाड़ मामू जू करे बावलियो जंगल पहाड़ मामू करे बावलियो बैठो हो जाने महाराज धीरा बापा नो स्वरूप जोई ने क्या थी एक कंपी ने भागे काल जी बापा नो स्वरूप जोई ने क्या थी ए वोलो कंपी ने भागे काल जी पण जो एनी प्रेम करुणा नी अपनी ऊपर नजर पड़े प्रेम करुणा नी नजर पड़े तो अपनो बेड़ो थई जाई पार बेड़ो थई जाई पार एवा मारा बाबा राम किशोर दास जी कायम वाणी सांभळता ब्राह्मण ना मुखनी
बापा ने ब्राह्मण ऊपर घणो प्यार जी आगोर कायम वाणी हांबड़ता ब्राह्मण ना मुखनी तमने ब्राह्मण ऊपर घणो प्यार जी इनो प्रत्यक्ष पुरावो तवे परिवार नो प्रत्यक्ष पुरावो तवे परिवार नो इने आप ही धुए આવા સંત નો સંગ જેને જેને થઈ ગયો એ તો સર્વે થઈ ગયા જ્ઞાન જી નિરંજન નાથ ને ભજી લ્યો સ્નેહી સં
परम स्नेही संग। अब राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे, राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे, वंदन आज हमारा गुरुजी सोना दंडवत वारंवार राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे। समरथ गुरु जी बापा हनुमान दास ना तुम्हारा ऊपर चारे हाथ हता, समरथ गुरु बापा हनुमान दास ना तुम्हारा ऊपर चारे हाथ हता, अने वाकिया हनुमान आज राहजूर कायम तुम्हारी संगात आवा, गुणियल गंभीर गरवा संत ने वंदन आज हमारा छे, राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे। ब्राह्मणों तुमने अति घना वाला कौन तवे परिवार पुरावो छे, त्रण त्रण चार चार पेढ़ी है, अबे त्रण नहीं अबे चार पेढ़ी हो, चार चार पेढ़ी है की धी सेवा जीवन नो लीधो एने नामो छे। आवा मोजी मस्त महायोगी ने वंदन आज हमारा छे, राम किशोर दास बापा तुमने वंदन आज हमारा छे।